સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિવાદનો મામલો સામે આવ્યો છે તો સુરતના પાંડેસરાનો મામલો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારની સુમન શાળા વિવાદમાં આવી છે તો સુરતનો સમગ્ર મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીનીઓ ધોરણ 9માં પ્રવેશથી વંચિત રાખવામાં આવી છે તો ધોરણ 9માં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીઓ અટવાઈ હતી. 50 જેટલી વિદ્યાર્થીનીઓ પ્રવેશથી વંચિત થઈ છે તો કલેક્ટરને રજૂઆત કરવા વિદ્યાર્થીનીઓ પહોંચી છે અને વિવાદનો સમગ્ર મામલો સામે આવ્યો છે. તો સુરતના પાંડેસરા વિસ્તારની સુમન શાળા વિવાદમાં આવી છે તો આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ ધોરણ 9માં પ્રવેશથી વંચિત રહી છે તો ધોરણ 9માં પ્રવેશ ન મળતા વિદ્યાર્થીનીઓ અટવાઈ ગઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અમારી સાથે સુરતથી સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે. જે અમિત, જે પ્રમાણે સુરતમાં મામલો સામે આવ્યો છે, વિદ્યાર્થીની અટવાઈ ગયાનો મામલો સામે આવ્યો છે, હાલ શું છે ત્યાંની પરિસ્થિતિ? કોમલ, સરકાર, રાજ્ય સરકાર શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરે છે, કહે છે કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ મળી રહે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું સરકારનું કહેવું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના જે આ દાવા છે તે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે સુરતના જે પાંડેસરા વિસ્તાર છે ત્યાં સુમન શાળા નંબર 14 આવેલી છે. આ શાળામાં 50 જેટલી વિદ્યાર્થીનીઓ છે તેમને અભ્યાસ માટે એડમિશન મળી રહ્યું નથી. આ બાબતે તેઓએ અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆત બાદ પણ આ વિદ્યાર્થીનીઓને એડમિશન મળ્યું ન હતું. અને એટલા માટે શિક્ષા અમારો અધિકાર છે, બેટી બચાવો બેટી પઢાવો, અને અમને એડમિશન જોઈએ છે તેવા બેનરો સાથે વિદ્યાર્થીનીઓ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ઉપર પહોંચી છે. અને વિદ્યાર્થીનીઓએ અહીંયા ધરણા કરીને વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીનીઓની એક જ માગણી છે કે તેમને જે એડમિશન સુમન શાળામાં મળવું જોઈએ, કારણ કે તેમની પરિસ્થિતિ નબળી છે. વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત કરવામાં અમે વિદ્યાર્થીનીઓ સાથે પૂછવા માંગી આપને પૂછવા માંગી કયા પ્રકારનો વિરોધ છે અને શા માટે અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો? हम यहाँ आवेदन पत्र 26 तारीख को आए थे. जैसा कि आप देख रहे हैं कि 26 तारीख को आए थे, यहाँ कोई एक्शन लिया नहीं गया. जबकि हम SMC ऑफिस में भी गए थे पर वहाँ पर भी कोई ऑप्शन ऐसा कुछ मिला नहीं हमें. कि उन्होंने कहा था कि 5 दिन में हम कुछ ना कुछ करके देंगे आपको, पर आज का 6वां दिन है और यहाँ कोई एक्शन नहीं लिया गया, तो ये गलत बात है. मोदी सरकार जो हमें नारा लगा के बताती कि बेटी बचाओ बेटी पढ़ाओ, हमने बहुत सुना ये बात, पर आज जब टाइम आ रहा है तो बेटी बचाओ बेटी पढ़ाओ कहाँ गए वो नारे? आज क्यों नहीं लग रहे नारे? आज भी लगने चाहिए नारे. और इतने सारे सपने कहाँ जाएंगे? सपने हमारे सपने पूरे होने चाहिए. हम कुछ नहीं जानते और कुछ नहीं होगा तो आज हम यहाँ बैठेंगे, आज चाहे कुछ भी हो जाए. आप एडमिशन के लिए गए थे, क्या जवाब मिलता है आपको वहाँ? जब हम गए एडमिशन के लिए तो प्रिंसिपल बोलती है कि आपका एडमिशन नहीं हो सकता, जगह फुल हो गई, जाइए प्राइवेट में जाइए. क्यों प्राइवेट में जाइए? आप जाइए प्राइवेट में पढ़ाने. हम जब सरकारी में पूरी फर्स्ट क्लास से लेके 8th तक पढ़ चुके हैं, जब हमें 9th में एडमिशन चाहिए और यहाँ जब लॉकडाउन चल रहा था, इतने लॉकडाउन में के बावजूद भी हमने इतना अच्छा परसेंटेज मारा है, 75.46, और भी बच्चे 60-65 बच्चे, क्या उनको एडमिशन की जरूरत नहीं है? उन्हें एडमिशन की जरूरत है और वो एडमिशन चाहिए तो हमें सुमन हाई स्कूल में चाहिए, 14 नंबर में, और हमें वही स्कूल में चाहिए. हम सरकार से यही अपील करेंगे कि हमें यही स्कूल में चाहिए एडमिशन, और नहीं तो हम यहाँ से कहीं नहीं जाएंगे. વિદ્યાર્થીનીઓની જીત છે, અમે એડમિશન જોઈએ છે, અમે અહીંયાથી હલવાના નથી. આપકો પૂછના ચાહુંગા, એડમિશન લેને કે લિયે ગયે થે, ક્યા જવાબ દિયા પ્રિન્સિપલ? એડમિશન લેને કે લિયે હમ ગયે તો વહાં બોલતે કે જાઓ પ્રાઇવેટ મેં. હમ ક્યું જાએ પ્રાઇવેટ મેં? હમારે હમારે મમ્મી પાપા મજદૂરી હે, હમારા જો સપના હે હમ પઢેંગે નહીં તો હમ સપના કૈસે પૂરા કરેંગે? વહાં કે સર લોગ બોલતે કે અબ પૂરી લિસ્ટ મતલબ सीट भर गई है, अब आप लोग जाओ प्राइवेट में. क्यों हम लोग प्राइवेट में जाए? हमारी मांगे पूरी करो, हमारे सपने को मत तोड़ो. शिक्षा हमारा अधिकार है और हमें अपना अधिकार चाहिए. ચોક્કસથી, જે વિદ્યાર્થીનીઓને જે લઈને આવ્યા છે સામાજિક અગ્રણીઓ તેમની સાથે વાત કરીએ છું. તમને પૂછવા માંગીશ, વિદ્યાર્થીનીઓ અહીંયા ધરણા કરવાનો નિર્ણય કર્યો છે, શા માટે આવું કરવું પડ્યું આ વિદ્યાર્થીનીઓ? આજ હમારી સરકાર, જો ગુજરાત સરકાર આજ હમે મજબૂર કરી દીયા, जो इन बच्चियों के साथ जो अन्याय हुआ शिक्षा को लेके हमें बर्दाश्त नहीं हुआ. हमने फिर भी जो सिस्टम है, सिस्टम के हिसाब से हमारा जिला अधिकारी के पास आवेदन भी दिए थे, 6 दिन पहले ये आवेदन दिया गया था, आज तक कोई रिजल्ट नहीं मिला. अगर हमारी ये जो सपना है जो इन बच्चियों का 13 तारीख को स्कूल खुल जाए और इनकी एडमिशन ना होए तो ये गरीब बच्चे कहाँ जाएंगे? इनकी माँ बाप की हैसियत होता प्राइवेट में पढ़ाने की, ये तो पहले से पढ़ाती.
तो आज 8वीं क्लास के बाद इनको 9वीं और 10वीं में नहीं एडमिशन मिल रहा है तो ये बच्चे कैसे पढ़ेंगे। इनकी माँ बाप की हैसियत नहीं है इनको प्राइवेट में पढ़ाने के लिए। तो मेरी गुजरात सरकार को और यहाँ की प्रशासन को आवेदन है तो इनके लिए जल्दी से जल्द एडमिशन किया जाए, इनके सपने को कुचला ना जाए। ये नाजुक फूल है, इन फूलों के साथ ना इनसा भी ना किया जाए। चौक्स थी जो विद्यार्थिनी विरोध करवा माटे सूरत जिला कलेक्टर कचेरी पर पहुंची है। आ विद्यार्थिनी एक ज मांगणी छे के तेमने जे सुमन शाळा नंबर 14 छे तेमा एडमिशन आपवामां आवे। जो कि ज्यारे विद्यार्थिनी प्रिंसिपल पासे एडमिशन माटे गया था त्यारे स्पष्टपणे कही देवामां आव्युं के शाळामां जग्या नथी, तमे खानगी शाळामां जई शको छो। अने विद्यार्थिनीओनो एवो कहेवुं छे के तेमनी परिस्थिति नथी કે તેઓ ખાનગી શાળાની ફી ભરી શકે, કારણ કે ધોરણ 1-8 સુધી તેમણે સરકારી શાળામાં અભ્યાસ કરવા કર્યો છે અને હવે તે જ્યારે 9મા ધોરણમાં અભ્યાસ કરવાની વાત આવે છે ત્યારે પણ તેમણે સરકારી શાળામાં અભ્યાસ કરવો છે। અને વિદ્યાર્થીનીઓ એવું પણ કહી રહી છે કે કોઈ વિદ્યાર્થીને ડોક્ટર બનવું છે, કોઈને શિક્ષક બનવું છે, પરંતુ જો તેમને એડમિશન જ નહીં મળે, તેમને ભણતર જ નહીં મળે તો જે સરકારનું સૂત્ર છે બેટી બચાવો બેટી ભણાવોનું સૂત્ર ક્યાંથી સાર્થક થશે। જી જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। तो विद्यार्थियों ने धोरण 9 में प्रवेश थी वंचित राखवामां आवे छे अने तेने लईने विवाद सर्जायो। तो विद्यार्थिनीओ अटवायो होवानी आ घटना सामे आवी छे, तो विद्यार्थिनीओ द्वारा विवाद करवामां आवी रह्यो छे।